રાજકોટના ભાયાવદર પોલીસે માણાવદર નજીક આંગણિયા પેઢીના માલિક પર હુમલો કરી રૂપિયા 25 લાખની લૂંટ કરનાર બે શખ્સોને પકડી પાડ્યા રાજકોટમાં માણાવદરના સુલતાના બાગ પાસે ગત સોમવારે રાત્રે બાંટવામાં પી એમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ધરાવતા યોગેશભાઈ ગોંધિયા બાઇક પર જતા હતા ત્યારે અજાણ્યા બે શખ્સોએ તેમના પર હુમલો કરી તેમની પાસે રહેલ 25 લાખ રોકડ લૂંટ કરી હતી આ શખ્સોને રાજકોટના ભાયાવદર પોલીસે ભાયાવદરની અરણી ગોલાઈ પાસેથી ઝૂંપડામાંથી પકડી પાડ્યા હતા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક ઝૂંપડા પાસે પડ્યું હતું ભાયાવદર પોલીસે બે દિવસથી વોચ રાખી હતી લૂંટમાં વપરાયેલા બાઇકના આધારે ભાયાવદરની અરણી ગોલાઈ પાસેથી ઝૂંપડામાંથી બંને ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર સબુરભાઈ ચોખલાભાઈ મૈડા અને પપ્પુ શંકરભાઈ મૈડા બંને ભાયાવદરની ઓરની ગોલાઈ પાસે ઝૂપડામાં રહેતા હતા ત્યારે માણાવદર આંગળિયા પેઢીના માલિક પર હુમલો કરી રૂપિયા 25 લાખ રોકડ લૂંટી લીધા હતા તેવા સમયે લૂંટમાં વપરાયેલું બાઇક આ ગોળાઈ પાસે પડ્યું હતું ત્યારે પોલીસે બે દિવસની વોચ રાખી બંનેને પકડી પાડ્યા હતા અને પોલીસે બંને પાસેથી રૂપિયા બાર લાખ સત્તાવન હજાર રોકડ રકમ

એની હકીકત અમારા પોલીસ સ્ટેશનોમાં પણ પસાર કરવામાં આવેલી હતી જેના અનુસંધાને ત્યાં જે માહિતી હતી એ માહિતી આધારે અમને એક લીડ મળી હતી કે અમારા વિસ્તાર અરૂણીની ગોલાઈ તે બાજુમાં જે બહારના પરપ્રાંતિ જાંબુવા કુંદનપુરના જે ભાગ્યે રાખીને કામ કરતા હોય એવા ભીલ સમાજના જે છે મજૂર એમાંથી એ લોકોએ આ કૃત્ય કરેલું છે એટલે એ લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં એ પૂછપરછમાં સામે આવેલું કે આ લૂંટ એ લોકોએ પોતે કબૂલ કરેલી છે અને એમના પાસેથી મુદ્દામાલ તરીકે ટોટલ તેર લાખ અઢાર હજાર રૂપિયા જેટલું મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે જેમાં લૂંટમાં ગયેલ બે મોબાઈલ જે લૂંટનું જે થેલા જેમાં પૈસા હતા એ થેલો અને બે મોટરસાઇકલ અને નગદી કબ કબજે કરવામાં આવેલી છે એ લોકોનો જૂનો કોઈ અત્યાર સુધી ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યું નથી એમાં જે બે આરોપી અમારી પાસે છે સબૂર જોખલાભાઈ મેઢા અને પપ્પુ શંકરભાઈ મેઢા એ બે આરોપી અમારી પાસે અત્યારે છે અને એમાં હજુ ત્રણ આરોપીઓની અટક થવાની બાકી છે જે આ વિસ્તારમાંથી ભાગી છૂટ્યા છે અને એમના માટે ટીમ્સ લગાડેલી છે એ આમાંથી જે ત્રણ આરોપીઓ ભાગી ગયા છે એ જાણવા મળ્યું છે બે આરોપીઓની પૂછપરછમાં કે ત્યાં એ ત્રણ આરોપીઓ જૂનાગઢની અંદર માણાવદરમાં એ જે આર એમ પી એમ આંગળીય પેઢી છે એની આજુબાજુમાં છૂટક કામ કરતા હતા પરચુરણ કામ કરતા હતા બેલા ઉતારવાનું અને તે વખતથી જ એમને એમની રેકી કરતા હતા તો ઘણા વખત સુધી એમની રેકી કરેલી છે ને એમની નજરમાં જ હતી આ પેઢી એટલે રેકી કરીને જ આ રીતેનું કરેલું છે ને એમાં સીધે મોટરસાયકલ આડે પાડી અને સીધે માથામાં એક ફટકો મારીને એમના પાસે જે તૈયાર રાખેલી છે એમાં જુનાગઢ પોલીસને પણ જાણ કરીશું અને જુનાગઢ પોલીસના ના સાથી અધિકારી છે એમની ટીમો ઓલરેડી સતત સંપર્કમાં છે ઓળખ કઈ રીતે એમાં જે સૌથી મોટી લીડ હતી તે મોટરસાઇકલ જે ત્યાં વારંવાર વારંવાર રેકી કરવામાં યુઝ થયેલી આ મોટરસાઇકલની અંદર રિંગ જે છે રિંગ એક વિશેષ કલરના પિંક કલરથી રંગાયેલી હતી અને આ અમને એટલી ખબર હતી કે આવી એક મોટરસાઇકલ એમાં યુઝ થયેલી છે આના નંબર તો ત્યાં ઝીરોઈંગ કરેલા હતા ત્યાંના અધિકારીઓએ પણ આ રીતેની મોટરસાઇકલ યુઝ થયેલી છે ને અમારા જે એકદમ પાયાના માણસો જેને કહેવાય અમારા પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ અને હેડ કોન્સ્ટેબલ સ્ટાફ એમને એ રીતેની બાતમી હકીકત મળેલી કે આ રીતેની મોટરસાઇકલ એમના વિસ્તારમાં એક જગ્યા જોવા મળી છે જેના આધારે અમે પૂછપરછ હાથ ધરેલી અને જે આરોપીઓના ઘરમે ઘરમાંથી જ અમે આ મુદ્દામાલ કબ્જે કરેલો મેરામ સોલંકી કેટીવી ન્યૂઝ ગુજરાતી રાજકોટ